નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે. આજે ગુજરાતની ગરિમાની વાત કરવી છે ત્યારે મોંઘવારીએ સામાન્ય ગરીબી પ્રજાની દશા બગાડી દીધી છે. ત્યારે શહેર હોય કે ગામડું, જ્યાંથી કોઈ પદયાત્રી કે કોઈ સુખી સંપન્ન લોકો જતા હોય ત્યારે તેમના બાળકો હાથ લાંબા કરીને કોઈ ભીખ માંગ્યા જેવી માંગણી કરતા હોય છે. તેવી જ વ્યવસ્થા સમગ્ર ગુજરાત અને બહારના રાજ્યોમાંથી ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતા માઈ ભક્તોને જોવા મળી. જ્યારે પદયાત્રીઓ શહેર અને ગામડા છોડીને જંગલ વિસ્તારમાં પ્રવેશ કરતા જંગલમાં રહેતા આદિવાસીના બાળકોમાં ભીખ માંગવાની વૃત્તિ જરાક પણ જોવા ના મળી. જ્યારે આદિવાસીના લોકોને પૂછતા તેઓએ જણાવ્યું કે અમે અમારા બાળકોને ભીખ માંગતા શીખવાડતા નથી. બચપણથી જ મહેનત કરીને ખાવું તે અમારી દરેક બાળકોની શિખામણ આપી છે. આથી તેઓ અહીં કોઈને જંગલ જવું હોય તો તેના માટે પાણીની બોટલો વેચે છે અથવા લીંબુ શરબત કે અન્ય વસ્તુ વેચીને કમાણી કરે છે. એક સારા સંસ્કારની વાત જોવા મળી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.